नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो लोये सर्वसाहूं। प्रश्न नंबर 298। देव गति मा मोटे भागे अनुभूता हुआ छता सुख केम नथी। गईकाले चर्चा करी थी के अनुकूलता सुख नु कारण नथी अने प्रतिकूलता दुख नु कारण नथी, पण अनुकूलता अने प्रतिकूलता नो जे भेद ए दुख नु मूल कारण छे। અને અનુકૂળતા અને પ્રતિકૂળતાના ભેદના વિકલ્પમાં ન ઉલજવું એ સુખનું કારણ છે। હવે દેવ ગતિમાં મોટે ભાગે અનુકૂળતા કીધી છે। મોટે ભાગે અનુકૂળતાનો અર્થ એ છે કે આમ તો બહારના સંયોગો બધા જ જેવી ઈચ્છા છે એ અનુરૂપ પરિણમન થાય છે। જેવી ઈચ્છા એવું ત્યાં કામ થાય, જેવી ઈચ્છા એવું ત્યાં કામ થાય, એટલે પુણ્યનો ઉદય જેનો અતિશય છે એવા મિથ્યા દ્રષ્ટિ જીવને એવો વિચાર આવે છે કે જગતમાં જે પરિણમન થઈ રહ્યું છે એ પરિણમન મારા કારણે થઈ રહ્યું છે। આ પુણ્યના ઉદય વાળા જીવ, એટલે તમને આ વાતને ખાસ સમજવી કે પાપના ઉદય વાળા જીવ કે જેનો પાપનો ઉદય ચાલતો હોય એને એ વાત બહુ સહેલાઈથી સમજાઈ શકે કે જગતનો કરનારો હું નથી। પુણ્યના ઉદય વાળાને બહુ મુશ્કેલ પડે, કારણ કે નોકરને કીધું તું 7 વાગે આવશે, પુણ્યનો ઉદય હતો નોકર 7 વાગે આવ્યો, ડ્રાઈવરને કીધું 7 વાગે આવશે, પુણ્યનો ઉદય હતો ડ્રાઈવર 7 વાગે આવી ગયો। તો પુણ્યના ઉદય એવા હતા કે જે જે કામ તમે આમ કરજો તમે આમ કરજો તમે આમ કરજો બધા કરે ત્યારે અંદરમાં એ કર્તૃત્વ બુદ્ધિ પોષાય કે જો હું આમ કહું છું બધા કરવાના બધા કરે, મારું કીધું બધા કરે છે, આ બધું કામ થાય છે, હું કરું છું। મેં એને ટાઈમ પર બોલાવ્યો 7 વાગે 7 વાગે આવી ગયો, આને 8 વાગે બોલાવ્યો 8 વાગે આવ્યા, 9 વાગે બોલાવ્યો 9 વાગે આવી ગયા। તો એ પુણ્યનો ઉદય જો હોય તો કર્તૃત્વ બુદ્ધિ પોષાવાના ચાન્સ વધારે છે। પાપનો ઉદય હોય નોકરને કીધું 7 વાગે આવે 9 વાગે, ડ્રાઈવરને કીધું 7 વાગે આવે 7 વાગે, જગતમાં મારું કઈ ચાલતું નથી, એટલે ક્યારે ખબર પડે? હા, એટલે પાપનો ઉદય જેનો ચાલતો હોય એ જીવને આ વાત વધારે સહેલાઈથી ને સરળતાથી સમજાઈ શકે કે જગતમાં મારું કઈ ચાલતું નથી। અને દેવ ગતિના જીવોને અનુકૂળતા મોટે ભાગે છે, તો જેવા ભાવ એવું ત્યાં કામ થાય છે, જેવા ભાવ એવું ત્યાં કામ થાય છે, એટલે એ સુખી તો નથી થતા, પણ આ કર્તૃત્વ બુદ્ધિ વધારે દ્રઢ થઈ કે જો અમારું બધું અમારું કીધું બધું થાય છે, અમારા ભાવ ભાવે બધું થાય છે, તો એ કર્તૃત્વ બુદ્ધિ દ્રઢ થવાથી તો ઉલટા દુઃખી થાય છે, સુખી થતા નથી। હવે આવા પ્રકારનું ચિંતન જે સમજી શકે ને કરી શકે એ જ તે આ સાચા સુખને પામી શકે, એ ધર્મ કરી શકે। આવો વિચાર તો આવતો નથી, આટલી અનુકૂળતા મળી ગઈ સુખ, અરે અનુકૂળતા મળી ગઈ તો કરતા બુદ્ધિ પોષાણી અંદરની, કરતા બુદ્ધિ પોષાણી કે આમાં જો મારી બુદ્ધિ કેટલી કે હું આટલો વેપાર કરી શકું છું, મેં મારી બુદ્ધિ વાપરીને આટલા પૈસા કમાણા છે, આવડત હોવી જોઈએ, આવડત બધામાં નથી હોતી, મારામાં આવડત હતી એટલે હું આ કર્યું એમ, તો એ જે છે ત્યારે એ વિચાર જ નથી હતો કે પુણ્યનો ઉદય, એટલે પુણ્યનો ઉદય હતો ના મળ્યું એને, પણ કરતા બુદ્ધિ વધારે દ્રઢ થઈ કે મારી આવડતથી બધું મેં કર્યું છે। સુખમાં દુઃખનો આભાસ ન કરવો, કારણ કે સુખમાં દુઃખ પણ નથી ને સુખ પણ નથી, કઈ નથી એમ, જે સુખ તમે કહો છો ને એટલે સંયોગ અનુકૂળતા, કે
પણ એ સમયે જે આ ભાવ છે એ બે પાંચ કરોડ રૂપિયા મળી ગયા તો એમાં એ તો સુખ છે ને, એ તો સંયોગ. પણ એમાં જે ભાવ થયો ને કે મારા ભાવ ફાવ્યા, મારી આવડતથી, મારી મહેનતથી, મારા અનુભવથી, મારી ઓળખાણથી હું આટલા કમાણો, ત્યારે આ વાતની વિસ્મૃતિ છે કે આમાં મારું તો કંઈ નથી. કારણ કે મારી ઈચ્છા ખાલી બે પાંચ કરોડની નથી, પચાસ કરોડની હતી, પણ બે પાંચ જ મળ્યા. કારણ કે ઉદય આટલા જ ચાલતા હતા પુણ્યના. અને એ પણ વિચારમાં એક સ્થિતિ તો એવી આવે કે આ પણ વિચારમાં નથી આવતું કે આ પુણ્યના ઉદય હતા તો આ બે કરોડ મળ્યા એમ નહીં. એ વિચાર પણ જ્ઞાની જ્ઞાની ને તો જ્ઞાયકમાં સ્થિરતા એવી છે કે ઉપયોગ પણ આમાં ખેંચી તાણી જ લઈ લેતા. કારણ કે ચિંતન નું ફળ જ્ઞાયક દુઃખમાં કે સુખમાં. આ દુઃખ ને સુખ તમે કોને કીધું? પેલા દુઃખ તમે કોને કહો છો? એ દુઃખ દુઃખ નથી, પ્રતિકૂળતા દુઃખ પેલા નહીં કહી દો. એટલે એ તો વાત મોટી ભૂલ છે કે ખિસ્સામાંથી માનો કે એ તો સોની નોટ પડી ગઈ તો આ દુઃખમાં હવે શું કરવું? એ દુઃખ નથી, એ તો પડી ગઈ. હવે તમે એને મારી પડી ગઈ માનો તો દુઃખ છે. પહેલી વાત તો એ મારી પડી ગઈ. એમાં જે ભાવ છે કે આ મારું, એ મારાપણા નો જે ભાવ છે એ દુઃખ નું કારણ બને છે. મુનિ કેમ છે કે એ મુનિ અવસ્થામાં ઉપયોગ આત્મામાં જોડાયેલો છે. ક્યારે પણ એટલે આત્મજ્ઞાન વગરનું મુનિ પણ ઘરમાં રહેતા હતા એનાથી પણ વધારે દુઃખરૂપ અને અનંત કર્મ બંધનું કારણ કેમ બને છે? જે જીવને આત્મા ન મળ્યો હોય, મારા સાહેબ અંધ્રવેલીની મુનિ એમની વાત કરું છું, કેમ વધારે દુઃખી? ચાર દિવાલ ની છતની નીચે રહેતા હતા ને, બે ટાઈમની રોટલી મારા મળી જતી, ટાઈમ પર બધું બરાબર વ્યવસ્થિત ચાલતું હતું, ત્યાં ગયા પછી એવા કઈ ઠેકાણા નથી. એમ નથી કે તો એના કારણે દુઃખ થાય છે, પણ વાત એ છે કે મુનિરાજ ઋષભદેવ ને તો 12 મહિના સુધી આહાર ન મળ્યો કે વર્ષ, પણ એ વખતે 12 મહિના સુધી દુઃખ કેમ ન થયું? કારણ કે આશ્રય હતો ભગવાન આત્માનો, ન્યાયક નો, કે હું ભગવાન આત્મા અનાદિ અનંત ટકીને રહેવા વાળો છું, નિત્ય છું, તો રોટલીથી ટકવા વાળો નથી. એ જે બળ હતું એના બળ પર 12 મહિના સુધી રોટલી ન મળે તો પણ ટકી શકે. અને અહીંયા 12 વાગ્યાની બદલે માનો કે 12:05 પણ મળે તો નહીં ટકી શકે, કારણ કે હું કોણ એની તો ખબર જ નથી. બળ કોનું? કોના બળ પર ટકે? કોના બળ પર ટકે? એટલે કોઈ કોઈ વખતે જયારે ભાવ ન થતો ને ત્યારે તમારી પાસે એક બળ હોય, એ બળ ખાસ સમજવા જેવું છે. એટલે કે તમને તમારા ઘરમાં કાચનો ગ્લાસ પડી ફૂટી ગયો, તમને કોઈ એવા ભાવ ન થયા, અને તમારી પાસે બળ છે, મારી પાસે પડ્યા જ પૈસા, હમણાં લઈ આવીશ, એક બળ, બેંકમાં પૈસા પડ્યા છે લઈ આવીશ, બીમારી આવી, ઠીક છે, ચલો ઠીક છે, પૈસા છે. હવે એ કે આ જે છે ને કઈ ને કઈક બળ છે, હવે દીકરીના લગ્ન છે, જેની પાસે એને વિકલ્પો ને થાય કે હવે શું કરીશ, હવે કેમ થશે, હવે શું થશે. જેની પાસે બેલેન્સ ન હોય એને એમ થાય કે હવે શું કરું, હવે પૈસા પડ્યા છે તો એના અંદરમાં બળ છે, પૈસા છે ને, થઈ જશે, લગ્ન બધી વ્યવસ્થા થઈ જશે, વસ્તુ લાવી મૂકી બધું કામ થઈ જાય, પૈસા કઈક બળ. તો એવી કાળે જે ભૂખ્યા રહી છે, ચપ્પલ વગર ચાલે છે, તો કયું બળ, કોના બળ પર આ બધું થાય છે? કપાઈ જાય પગ, કપાઈ જાય કાંટો વાગે, તો કોના બળ પર? તો બળ આત્માનું બળ તો છે નહીં, કારણ કે આત્મા તો પામ્યા નથી. એટલે પૂરેપૂરું આ તે હું અને આ પગમાં મને કાંટો વાગ્યો, મને કાંટો વાગ્યો, એ ભાવથી તો વધારે દુઃખી થયા. એટલા માટે આ ચંપલ છોડવાની વાત અત્યારે નહીં કરતા, કારણ કે આત્મા જો નહીં મળ્યો અને એ ચંપલ છોડ્યા તો આ જે દુઃખ પેલા હતો એના કરતા વધારે દુઃખી થવાનો ત્યાં. અને એના બળ માંથી બળ તો એની પાસે છે જ નહીં. બળ પેલા હોવું જોઈએ હું ભગવાન આત્મા, એક જે આશ્રય કોઈ હોય તો ગમે ત્યાં પછી એ વિચરણ કરે. આત્માનું બળ હોય તો ચપ્પલ નહીં, વસ્ત્ર પણ છોડી દે તો છૂટશે. અને આત્માનું બળ ન હોય તો ચપ્પલ છોડવાની તે કોશિશ ન કરે, નહીં તો વધારે તડપશે.
કારણ કે આત્માનું બળ નથી અને ઉલટો કસાય પોતે એ ખબર નથી પડતી. કારણ કે જે પોતે જે માહોલમાં રહીએ છીએ ત્યાં આવું સેવા વાળા મળ્યા. મારા અમે ચંપલ નથી પહેતા, અરે તમે ચંપલ તો છોડી જો કેટલું દુઃખ થાય છે તમને ખબર પડશે. બરાબર છે, તમને ખબર પડશે, દુઃખ જ થશે, સુખ ક્યાં થશે? અને મારે તો સુખી થવું છે, દુઃખી નથી થવું. એટલે અમે નથી છોડતા, અમારે દુઃખી નથી થવું, અમારે સુખી થવું. મુનિરાજ હોય તો છોડ્યા હતા, કપડાય છોડ્યા હતા, છોડ્યા હતા, આત્મા મળી ગયો તો પછી છોડ્યા હતા. તો પેલા આત્મા પ્રાપ્ત કરી લો. તીર્થંકરોએ દીક્ષા લીધી હતી પણ જન્મથી આત્મજ્ઞાન પામી ના આવ્યા હતા, ગયા બહુ છે. તો આત્માનું બળ જો કોઈ પણ સ્થિતિમાં એ રીતે ટકી શકાય, કારણ કે બળ છે. હું આત્મા છું, હું આત્મા એટલે તમને કોઈ ખરાબ કીધું, મને ક્યાં કીધું? હું તો આત્મા છું. કોઈ તમારા વખાણ કરે, મારા ક્યાં કહેવાય? હું તો આત્મા છું. કોઈ વસ્તુ છેલ્લી લીધી, મારું ક્યાં લઈ લીધું? હું તો આત્મા છું. તો જે આત્મા છું એ વારંવાર આપણને જો ધ્યાન ત્યાં જતું હોય અને એનાથી એક સંસ્કાર દ્રઢ થયા વિચારના બળ પર, વારંવાર વિચાર 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 આ ચાલતો રહે, એના બળ પર આ સંસ્કાર દ્રઢ થાય. કારણ કે વિચાર જ અનુભૂતિ રૂપે પરિણમે છે. તત્વ વિચાર, આ વારંવાર વિચાર તત્વનો કરે અને એના બળ પર હશે. એ જે પાર્થનાથ ભગવાનની ગઈકાલે મેં તમને વાત કરી હતી કે એમની સ્થિતિ, એમને તો એ સંયોગો આવ્યા હતા ને, પેલું લાકડામાંથી નાગનું નાગણનું એવી રીતે નીકળ્યા, નાગ નાગણ લાકડા બાળતા હતા ને એમાંથી બળી ગયા હતા, અડધા મરી ગયેલા જેવા હતા, નાના હતા એ જંગલમાં લાકડા બાળતા હતા, એમાં લાકડાના પોલાણમાં નાગ ને નાગણ હતા. અને એમને તો અવધિ જ્ઞાન હતું, રાજકુમાર હતા ને, જન્મથી અવધિ જ્ઞાન હોય, ત્રણ જ્ઞાનના ધની તો જન્મથી હોય. તીર્થંકર ત્યાં દેખાયું કે આમાં નાગ ને નાગણ છે, તત્વ કીધું આમાં નાગ નાગણ છે, અમે બાળો છો. તત્વ એને ફાડ્યું અને અંદર હતા, મોટા ભાગે બળી ગયા હતા એ રીતે નાગ નાગણ બહાર કાઢ્યા, તડપતા હતા, તડપતા તડપતા બેન મરી ગયા નાગ ને નાગણ. નાગ મરીને ધર્ણેન્દ્ર દેવ થયો, નાગણ મરીને પદ્માવતી દેવી થઈ, ત્યાંથી જન્મ સ્વર્ગમાં દેવગતિ. આ રક્ષા કરવાનો ભાવ તો આવ્યો ને પાર્શ્વનાથ ને રાજકુમાર ને, એ લાવા બચાવો, આમાં મરી ગયા છે. પછી પૂરો હોવ નો વેરી સંવાદ નામ એમના ઉપર પથ્થર ફેંકતો હતો જયારે મુનિ થઈ ગયા પાર્શ્વનાથ. તો મુનિ અવસ્થા પોતે આત્માના ધ્યાનમાં લીન હતા, તો સંવાદ નામ નો દેવ એવી રીતે ઉપરથી પથ્થર ફેંકે. પૂરો હોવ નું વેર હતું, 66 ભવ નું વેર. આ તમને એટલે તમને આ વાત બતાવું છું કે મારે તમારી સાથે બનતું નથી, તમે તમારા ઘરે પલા, હું મારા ઘરે પલો, તમે મારાથી દૂર ને હું તમારા દૂર. આ ઉપાય નથી તમારાથી દૂર થવાનો, આ ઉપાય નથી. મળવું પડશે આવતા ભાવમાં, અને જો ખરેખર નથી મળવું ને, મળો અત્યારે, આ છોડી લો, માફી માંગી લો, મિચ્છામી દુકાન ભાવથી કરી દો તો નહીં મળવાનું, તો આ છૂટા થયા. બાકી મોઢું ફેરવું તમે તમારા ઘરે, હું મારા ઘરે, આ બે એક ઘરમાં મળવાના, પછી આવતા ભાવમાં તમે તમારા ઘરે નહીં. આ ઉપાય નથી, ઉપાય નથી. આ તો કર્મ ને બાંધે છે ને, ઘેર ની ગાંઠો બાંધે છે. આ થોડા ટાઈમ માટે આપણને એમ લાગે કે જો આપણે આપણા ઘરે બેઠા છીએ, આપણે આપણા ઘરે ખાઈ છે, જલસા કરી એના ઘરે છે, પણ આ કર્મ, આ જે પારસનાથ ને ત્યાં મુનિ હતા ત્યાં પણ આ પથ્થર ફેંકવા આવ્યા, એ સંવર નામ નો દેવ પૂરો ભાવ નું વેર પથ્થર ફેંકે છે. અને આ છૂટ્યું ને ઋણાનું મન, એ ત્યારે જ બસ પોતે પોતાનામાં રહ્યા અને ક્ષમા કરી, પોતે છૂટી ગયા, ક્ષમા કરે એ છૂટે, અને એ તો ફરી ઋણ ચાલુ રહી. હવે ના ભવ્ય ભગવાન ઉપર, ભગવાન તો નતા, મુનિ હતા, અને મુનિ ને પથ્થર ફેંકવાના પાપ કરતા ભગવાન ઉપર દાગીના પહેરાવા મોટું પાપ છે. તો તમે અભવી છો બધા, જે આ વાનગીઓ કરો છો, ફૂલ ચડાવો છો, ભગવાન ના માટે ભગવાન ના માટે ના
દેવનું દ્રવ્ય, દેવનું દ્રવ્ય, દેવ દ્રવ્ય, દેવ દ્રવ્ય કરી. જે ખરું દ્રવ્ય હતું દેવનું, આ દેવનું એને તો આ પરમાત્માનું દ્રવ્ય જે પોતે છે એને તો માનતા નથી, એના તો ક્યારેય વિચાર આવતા નથી. અને દેવ દ્રવ્યના વિચારોમાં આખો દિવસ પૂરો એમના કાળા પથ્થરો પહેરતા, પોતે પોતાનામાં લીન હતા. આ આત્માનું બળ મારે ખાસ શું બતાવી છે, આત્માનું બળ જેને હોય તો ઉપરથી એવી રીતે પથ્થર પણ ફેંકે તો પણ ઘણી વખત છે ને પંચકારણક વગેરેમાં કાયો પ્રસંગોમાં કે કોઈ રીતે તો એમાં છે ને આવી કંઈક નાટક જેવું થતું હોય એવી રીતે કે આમ બેઠા હોય એવી રીતે કોઈ નાટક કરે, નાટકમાં એવી રીતે મુનિ બેઠા છે અને એવી રીતે ઉપરથી પછી પથ્થર ફેંકે, પથ્થર એટલે પથ્થર ના હોય થર્મોકોલ ના રીતે હોય, પણ એ તો નાટક ચાલતું, નાટકમાં કોઈ એમ કરતું તો બેઠા છે ઉપરથી પથ્થર ફેંકે તો એમાં પથ્થર એના પેલા માથા ઉપર વાગે ને થર્મોકોલ ના તો પણ પેલા એમ લાગશે હમણાં વાગશે, હમણાં વાગશે. એટલે નાટક કરતો ખાલી થર્મોકોલ ના પથ્થર પડે છે ને તો પણ આત્માનો આશ્રય ન હોય તો થર્મોકોલ પણ હમણાં હમણાં એ વિકલ્પ નું કારણ બને, અને આત્માનો આશ્રય હોય તો સાચા પથ્થર પણ વિકલ્પ નું કારણ ન બને. આ આત્માનું બળ, આત્માનું બળ. પણ જયારે એ પથ્થર ફેંકતા ત્યારે આ પદ્માવતી દેવી અને ધર્મેન્દ્ર દેવ ને અવધિ જ્ઞાન માં જણાવ્યું, એમને પણ અવધિ જ્ઞાન હતું. જેમ આ પાર્થ કુમાર ને રાજકુમાર ને જણાવ્યું કે નાગ નાગર બળે છે લાકડા ની અંદર, તો એમને અમારે ભાવ આવ્યો ને લાવ બચાવું, તો એમને પણ એ જણાવ્યું, તો એમને ભાવ આવ્યો કે લાવ હું બચાવવા જાઉં. એ બંને બચાવવા માટે આવ્યા પદ્માવતી દેવી ને ધર્મેન્દ્ર દેવ. હવે બચાવવા આવ્યા શું કર્યું તમે પછી સમજો, બચાવવા માટે આવ્યા. એટલે પહેલી વાત તો આ નક્કી થઈ કે તમે કોઈને માનો કે એવી રીતે બચાવવાનો ભાવ કરો તો તમને બચાવવાનો ભાવ કરે. આ તો કર્મ એવા બંધાય, કર્મનું સ્વરૂપ કે બળદને ભૂખા રાખ્યા એવી રીતે તો પોતે એવી રીતે 12 મહિના ભૂખ્યા મોટા પર જાળી બાંધી આદિનાથ ભગવાને ગયા ભાવમાં જાળી છોડવાનું ભૂલી ગયા અને આખો રાત બળદ ભૂખ્યા રહ્યા, તો એવા કર્મ બંધાણા, એવા અંતરા બંધાણા કે પોતે એવી રીતે ભૂખ્યા રહેવું પડ્યું. અને એનાથી એક રાત જ ભૂખ્યા રાખ્યા હતા ને તો પોતાની ખાલી રાત ને ભૂખી કેમ રહે, આખા વર્ષ શું શું કામ. કારણ કે એમાં પણ બંધ જે થાય છે એ તમે કેટલું ભૂખ્યા રહ્યો એમ નહીં, તમારો પોતાનો અભિપ્રાય કહેવાય બેદરકારી કેટલી. એ રીતે ભારતના વિકલ્પ આવ્યો કે લાવ હું બચાવવા માટે જાઉ, આવ્યા નાગ નાગર નો રૂપ લઈને પછી એ રીતે પોતે ફેન રાખી અને પોતે ઉપરથી જે પથ્થર નો વરસાદ થયો હતો તો પોતે ફેન આડી રાખી દીધો, પથ્થર પછી પોતાના ઉપર રાખીને પોતે પથ્થર વાગવા ન દીધા મુનિરાજ પારસનાથ ને મુનિ. અને એ સ્થિતિમાં અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામ્યા પારસનાથ મુનિ માંથી પછી ભગવાન થયા, પોતાના ધ્યાનમાં લીન હતા ભગવાન થયા. કેટલું સારું કામ કર્યું પદ્માવતી દેવીએ, ત્યારે રક્ષા મુનિ માટે આવું કોઈ કરે તો એક રક્ષા કરવાનો ભાવ. હવે આ વાતને સમજો તો એ પદ્માવતીને કયો ભાવ હતો, રાગનો ભાવ હતો. અને સંવર નામનો જે પથ્થર વરસાદ વરસાવતો હતો એને કયો ભાવ હતો, દ્વેષનો ભાવ હતો. એકને રાગનો ભાવ છે અને એકને દ્વેષનો ભાવ છે, કયું કામ સારું, તો કે પદ્માવતીનું કામ સારું. પણ આપણે એ વાતનો વિચાર નથી કરતા કે પારસ મુનિએ શું કર્યું, કે દ્વેષ કરવા વાળા ઉપર દ્વેષ ન કર્યો અને રાગ કરવા વાળા ઉપર રાગ ન કર્યો અને પોતાનામાં લીન રહ્યા તો કેવળ જ્ઞાન પામ્યા, આ વિતરાગી થયા. આ ત્રણ કામ છે, એક આ અશુભ ભાવ પથ્થર ફેંકવાનો ભાવ જે સંવરનો, રક્ષા કરવાનો ભાવ જે પદ્માવતી ધર્ણેન્દ્રનો શુભ ભાવ, અને આશુદ્ધ ભાવ જે પારસના ભગવાન. આપણને આ વચ્ચે વાળો ભાવ ગમી જાય છે કારણ કે આ તો ક્યારે જોયો જ નથી, અનુભવ નથી, અનુભવ નથી થયો. એટલે આ ગમે છે કે રક્ષા કરી રક્ષા કરી રક્ષા કરી. તમારી સામે બે ઓપ્શન હોય ને તો તમે આ પસંદ કરશો. એક તો એ કે આત્માના ધ્યાનમાં સ્થિર થવા માટેનું એક સાધના કેન્દ્ર હોય કે જેમાં તમારે આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં આત્માનું ધ્યાન કરવાનું છે, અને બીજી બાજુ કે તમારું કોઈ દેરાસર કે ત્યાં મારા સાહેબની વૈયાવચ કરવાની છે, તો વૈયાવચ વાળું દેરાસર ત્યાં સાધના કેન્દ્ર નહીં ગમે. કારણ કે પેલું શુદ્ધોપયોગ વાળું છે, અશુભોપયોગ વાળું.
ખાસ આ આ અને એ ભગવાન થયા, પારસનાથ મુનિમાંથી ભગવાન થયા. હવે બે માં મહાન કોણ? એ ભગવાન મહાન, કે આ પદ્માવતી ને તો ભાવ આવ્યો ને રક્ષા કરવાનો, એ તો ભગવાન ના ભગત હતા. ભગત ભક્તિ નો ભાવ આવ્યો કે મુનિ પણ? તો આજે ભક્તિ નો ભાવ આવ્યો, આ રાગ નો ભાવ આવ્યો, આપણને ભગવાનના ભક્તની મહિમા એટલી છે, ભગવાનની મહિમા નથી. ભગવાનની મહિમા હોય તો વિતરાગી ભગવાનની મહિમા વધારે આવે, પદ્માવતીની મહિમા એટલી ન આવે. અને ખાસ એ છે કે અત્યારે ભારત દેશમાં એક આખું સર્વેક્ષણ કર્યું, સર્વે કર્યું એનું, તો એમાં એ રીતે દેરાંતરમાં પણ પારસનાથ ભગવાનના દેરાંતર વધારે છે મહાવીર ભગવાન કરતા. પારસનાથ ભગવાનના વધારે છે. એનું કારણ એ લોકો કે મહાવીર ભગવાનના કાનમાં ચીલા ઠોકાયા ત્યારે મહાવીર ભગવાનને બચાવવા કોણ આવ્યું? તો પારસનાથ ભગવાન ઉપર પથ્થર પડ્યા તો પારસનાથ ભગવાનને બચાવવા આવ્યું ને કોઈ? તો જે ભગવાનને બચાવવા આવ્યું, અમારા ઉપર ક્યારે કોઈ તકલીફ આવે તો એ પારસનાથ ભગવાનને બચાવવાના આવશે, મહાવીર ભગવાનને તો કોઈ આવ્યું જ નથી. આ આખો ભ્રમ એવો ફેલાયો આખા ભારત દેશમાં આ ધર્મના નામે ચાલી રહ્યું છે. આ વાત સમજાય પણ જાય ને, અને કાનમાં પડે ને થોડી સમજાય તો આ અંદરનું ગાઢ નિખ્યાતો જે પડ્યું છે ને એ થોડું મોડું થાય. પણ 108 માં એક વિતરાગી પારસનાથ નથી ને બધા, જે અસલી પારસનાથ હતા. ખાલી પારસનાથ કોઈ નથી, વિશેષણ ના હોય. સાપ આવીને પ્રોટેક્ટ કરે, રક્ષા કરે. એ પુરાણમાં તો લખ્યું છે પારસનાથ ભગવાનની ચરિત્રમાં, તો એ પદ્માવતી દેવી એ રક્ષા કરી, પારસનાથ ભગવાનની રક્ષા કરી. એમ નથી લખ્યું કે પારસનાથ ભગવાનની શું રક્ષા કરી, એમને તો આમે અંતર્મૂળમાં કેવાય કે અંતર્મૂળ સમર દેવતાની રક્ષા કરી કે ભાઈ તું આવું નહીં કર, આવું નહીં કર, આવું નહીં. એને કીધું તું પાપ નહીં કરાવા, એને બચાવવા આવ્યા હતા પારસનાથ ને, નહીં કારણ કે તો બચેલા જ હતા, પોતાનામાં નહીં હતા. એમને શું બચાવ્યા જે કેવળ જ્ઞાન પામવાના હોય? અને એ સ્થિતિમાં કેવળ જ્ઞાન પામ્યા. આમ આ ઉપર વહી સોમવાર દેવ છે ને એટલે એ સ્થિતિમાં ભગવાનની જે મૂર્તિ જે છે ને એટલે આવી લોકોએ, એટલે પારસનાથ ભગવાનની મૂર્તિ તો ફેણ હોય, બાકીના 23 તે શંકરમાં નહીં. આ મૂર્તિ પણ રાખવી એના માટે તો અમારા ગુરુજીઓ મેં કહેતા કે વિચાર કરો કે તમારા ઉપર ડંડા વંડા પડ્યા હોય એવી રીતે એવો ફોટો તમારા ઘરમાં રાખશો કે આ વ્યવસ્થિત અપ ટુ ડેટ એવી રીતે બેઠા હોય. જે ઉપસર્ગ થતો હતો એવી મૂર્તિ તમે પસંદ કરી, કારણ કે તમને એવું જ ગમે બધું. બચાવવાનો ભાવ છે, પારસનાથ ભગવાનની મૂર્તિ છે 2 ફૂટની, તો પારસનાથ પદ્માવતીની 5 ફૂટની એ આવી છે. વિચાર કરો ને, એનું કારણ કે પારસનાથ ભગવાન પોતે પોતાને ન બચાવી શકે, પથ્થર તો પડતો હતો ને, બચાવવા તો આવ્યા ને, તો અમને પારસનાથ બચાવવા નહીં આવે, પદ્માવતી આવશે. કારણ કે રાગ તો પદ્માવતી, આ તો વિતરાગી છે, વિતરાગી થોડો બચાવ આવે. આ એ ક્યારે થાય આવું બધા ભાવ કે હું ભગવાન આત્મા છું અને હું મરતો નથી, મને બચવાનો તો પ્રશ્ન ઉભો થતો જ નથી, તો પછી મને કોણ બચાવવા આવે ભાવે કેવી રીતે? મરે એને મરે એને બચાવો કોણ આવે? પ્રોટેક્ટેડ છું, બંદૂકની ગોળી ગમે તેટલી હોય, દૂરથી આવતી હોય, વાગતી હોય, પણ એ મિનિસ્ટર કે જે બુલેટ પ્રૂફ કારમાં ફરતો હોય એને ડર જ નથી. ગોળી ખતરનાક તો છે, બહુ ખતરનાક છે કે વાગેલો ત્યાં તાત્કાલિક એમાં ઝેર એવું મળેલું છે, તરત જ ગોળી શરીરમાં જતા મરી જાય 5 મિનિટમાં, તો ડર નથી. જેમાં તમને હું પ્રોટેક્ટેડ છું, બધા બુલેટ પ્રૂફ છે. તો બે વાતને જ્ઞાની જાણે, કર્મના ઉદય એવા આવે કે માણસને આવી બીમારી થાય, આવું થાય, આવું થાય, પથ્થર પણ આવે, આવા આવા કરમ, આવા આવા કરમ, બધું જાણે કેટલા ડેન્જર છે, પણ એમ પણ જાણે કે હું પ્રોટેક્ટેડ છું, હું સુરક્ષિત છું, કારણ કે મારા જ્ઞાન સ્વભાવમાં એ કોઈ કર્મનો પ્રવેશ નથી, કોઈ ઉદયનો પ્રવેશ નથી, કોઈ સંયોગોનો પ્રવેશ નથી, કોઈ વિકલ્પોનો પ્રવેશ નથી. હું પોતે બસ બુલેટ પ્રૂફમાં બસ પ્રોટેક્ટેડ છું. આ શ્રદ્ધાના બળે ત્યાં દુઃખ નથી.
ભલે ગમે એટલું જાણે કે આ ડેન્જર કેટલા છે કરમ, પણ તો પણ મને અસર નથી કરતા. મને એટલે કોને? જ્ઞાન ને. હું એટલે જ્ઞાન. બસ આવ્યા તમને જોયા, મને એટલે જ્ઞાન. હું એટલે જ્ઞાન, મારું એટલે જ્ઞાન. નું જ્ઞાન માં ને જ્ઞાન એક પછી ભેદ નહીં પાડો. આજ હું, આજ હું. તમે મહારાષ્ટ્રમાં બેઠા છો કે ભારતમાં બેઠા છો? એટલે ક્યાં વિકલ્પ માં પડો છો? મારી માતૃભૂમિમાં શું કરશો? મહારાષ્ટ્ર ને ભારત એક દેશ વેદના શા માટે પડવું હવે? સમજાવ. પાલનપુર માં બેઠા હોય તો પાલનપુર માં ક્યાં બેઠા છે? માતૃભૂમિ માં છે. બસ પાલનપુર માં છે, ગુજરાત માં છે, આ વિકલ્પ માં ક્યાં પડવા? એ આનંદ ને છીનવી લેવા વાળું છે આ બે વિકલ્પ. ત્યાં પાલનપુર માં છું કે ગુજરાત માં છું, એમાં આ વાત તો છૂટી જાય છે. મારી માતૃભૂમિ માં આવ્યો છું. કારણ કે વિકલ્પો એના ગુથાયો ને, વિકલ્પ જેવા ગુથાયો, એટલે જ્ઞાન લેવાનું કે જ્ઞાન. એટલે આ હું રાગ કરવા વાળા પ્રત્યે રાગ ન કરવો, એટલે જૈન ધર્મ માં આ વાત ન કીધી. ઇકોટેટ વાળી વાત, જેવા સાથે તેવા. કોઈ તમને રાગ કરે તો રાગ કરો, કોઈ દ્વેષ કરો તો દ્વેષ કરો. આપણે અત્યારે તો આજ કરતા હોય ને, એ જ કામ કરતા હોય. અને એના વગર તો આમ લાગે કે આ વ્યવસ્થિત નથી ચાલતું બધું. તો મને આમ જય જીનેન્દ્ર કરો તો મારે જીનેન્દ્ર કરવાનું છે. આપણે જયનેન્દ્ર કરો જેવા સાથે તેવા. તમે કર્યા તો મારે કરવાનું. અને અસર આપણે એવી રીતે જ તે. તમે જોવ, તમે જયજીનેન્દ્ર કર્યા, તમે જયજીનેન્દ્ર કર્યા. અને તમે જયજીનેન્દ્ર હાથ જોડીને કર્યા તો તરત હું હાથ જોડીને જયજીનેન્દ્ર. તમે આ જેવા સાથે તેવા હાથ જોડીને આમ ચૂક્યા, જય જીનેન્દ્ર. તો મને જય જીનેન્દ્ર. કારણ કે એવું લાગે છે કે તમે આમ હાથ જોડીને જય જીનેન્દ્ર આમ મને કરો અને હું બહાર જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર. તો એમ લાગે આ આવું કરે જેવા સાથે તેવા. એમ એ જે ભાવ પડ્યો છે ને તેના કારણે એમ લાગે કે રાગી હોય તો રાગ કરો, દ્વેષી હોય તો દ્વેષ કરો. એ રીતે જ છે. અમે તમારા ઘરે હતા તો આવી રીતે રાખતા હતા. એટલે તમે તમે ઘર રાખ્યા હોત તો મેં ન આપણે વ્યવહારમાં આવી રીતે ટેવાયેલા કે જેના ઘરે ગયા એને આપણને આવી રીતે રાખ્યા તો આપણા ઘરે આવે તો એ ભાવ એવો આવી જાય છે. આ તો નબળાઈ છે, આ તો નબળાઈ છે. જેવા સુધી તેવા થવાનો ભાવ. અરે એ તો એક કોઈ પણ ભાવ ન કરે તો પણ એ રૂપે એવું થાય ક્યારે છે? રાગી પ્રત્યે દ્વેષ ને દ્વેષી પ્રત્યે રાગ, એવું બી ક્યારે બને? એ તો ઊંધું જ છે ને પાછું. રાગી ઉપર રાગ કર્યો કે રાગી ઉપર દ્વેષ કર્યો, દ્વેષી ઉપર રાગ કર્યો કે દ્વેષી ઉપર દ્વેષ કર્યો, બધું ખોટું. વિકરાગ ભાવ રૂપે ટકીને રે તો સાચું. કારણ કે કઈ નવું કરવાનો ભાવ આવ્યો તો આવું નવું કર્યું કે હું શું કરું? રાગી પર દ્વેષ કરે રાખે જે કરે ત્યારે આમ વિચાર કરે મારા કર્મ ખપે છે ચલો અને રાગી એવા બી એ એ વિચાર કરે તો બરાબર છે. થાણા મોકલવું પડે આવું પડતું નથી. મારું ઉપકારી છે કે મારા કર્મ રાગી થઈ જાય એવું આ ખાલી બધું કહેવાય પણ ખરેખર દ્રષ્ટિ ન્યાયક પર. દ્રષ્ટિ ન્યાયક પર, ન્યાયક પર દ્રષ્ટિ રાખીને આ થાય તો બરાબર છે. કોઈ કર્મ, કોઈ કર્મ જે ખપે એના ઉપર પણ કર્મ ખપે છે કે નથી ખપતા એના ઉપર પણ ધ્યાન નથી. દ્રષ્ટિ ન્યાયક પર એ સહજ કામ થાય છે. કર્મ ખપતા હોય ક્ષમતા ભાવ જેટલો રાખ્યો, જેટલા વિતરાગ ભાવ રૂપિયા રહ્યા એ તે કર્મ ખપ.
લોકમાં એવી રીતે આપણે ટેવાયેલા છીએ, જગત કેવી રીતે આપણી સાથે રે, આપણે જગત સાથે એવી રીતે અને આ લેવલ પાછું આગું નથી કે આ ખાલી આપણા વ્યક્તિ વ્યક્તિ માટે છે, આ પરિવાર પરિવારનું, સમાજ સમાજનું, અહીંયા સુધી કે દેશ સુધી, દેશ સુધી કે આ ભારત છે એ પાકિસ્તાન સાથે સારી રીતે રહી તો પાકિસ્તાન ભારત સાથે સારી રીતે રહી, દેશ દેશના પણ સંબંધો જે છે આ જેવા થશે તેવાના બળ ઉપર સાબિત અત્યારે ટકેલા છે બધા એવા, કારણ કે વૃત્તિઓ જ એવી પડેલી છે. દિવસભરમાં બહાર કાઢો કે ગુસ્સો અંદર દબાવો, જો ગુસ્સાને અંદર દબાવ્યો તો તમને દુખી કરશે અને ગુસ્સાને બહાર કાઢ્યો તો બીજાને દુખી કરશે. એટલે જ્ઞાની કહે છે કે ગુસ્સાને દબાવો પણ નહીં ને બહાર કાઢવો પણ નહીં. ગુસ્સો મારું સ્વરૂપ નથી, હું ભગવાન આત્મા છું, આ યાદ રાખવું, આ પુરુષાર્થ છે. દબાવો એ પુરુષાર્થ નથી, બહાર કાઢવો એ પુરુષાર્થ નથી, પણ હું ભગવાન આત્મા છું આ ભાવના બળ પર ગુસ્સો અંદર દબાતો પણ નથી, બહાર નીકળતો પણ નથી, કે થઈને પ્રાપ્ત થઈને મારું સ્વરૂપ નથી. મોટા ભાગે એમ જ કહેવામાં આવે કે ગુસ્સાને બહાર કાઢી નાખો, કોઈ એમ કે દબાવો નહીં, કારણ કે સ્પીડની જમું છે. મેં જ આ પુસ્તકમાં લખ્યું જ્ઞાન છે ન્યાય તકમાં, કે ગુસ્સાને દબાવો નહીં, ગુસ્સાને બહાર કાઢો, સ્પીડની જેમ ઉછળશે નહીં. તો આવું કેટલાય લોકો કહેતા હોય છે, હું નથી કહેતો, કારણ કે નાના છોકરાઓને દર્શન રાખે, નાના છોકરાઓ જે છે એ કોઈની હત્યા નહીં કરે, કે ચાકુ લઈને કોઈના પેટમાં ઘૂસાડી દે, કે એવી રીતે ગોળી મારી દે, બંધુક, એવું નાના છોકરાઓ બે પાંચ વર્ષના ઉમર કરે. મોટા લોકો આવું કરે એવું નથી, એને આવું આ ખબર બધી નથી પડતી, બધી ખબર પડે, પણ એ એમ કે રમકડું જોતું છે, પપ્પા રમકડું લાવજો, સાંજે રમકડું ન લાવ્યા, જોતો રમકડું લાવતા જ નથી, ગુસ્સો કર્યો, કાલ લાવજો નહીં તો પછી જવું એમ કઈ, પછી એ રીતે રમકડું મંગાવ્યું તો એને લાવ્યો, ગુસ્સો કરી નાખ્યો તો તાત્કાલિક ગુસ્સો બહાર કાઢી નાખે છે. એટલે એટલો ભેગો જ નથી થવા દેતો કે કોઈને ચાકુ મારવા સુધી પહોંચી જાય. અને મોટા છે એ શરમ ના કારણે ના ના આવું ન કહેવાય, આમ ન કહેવાય, આમ ન કહેવાય, અહીંયા આવું કેમ કે બધું ભેગું કરે દીધું. પણ ખરેખર એટલે કે એ જે ગુસ્સો એને બહાર કાઢી નાખ્યો ને, એના માટે આ વાત બતાવી કે અંદર દબાવે તો પણ ને બહાર કાઢે તો પણ દુઃખી તો કરે છે કા પોતાને કા બીજાને. એ તો પ્રગટ થયો, બહારમાં વ્યક્ત થઈ ગયો કે કેટલો છે અંદરમાં ગુસ્સો ભરેલો કેટલો છે. બધા તમને આ ઉપદેશ જગતમાં સુલભ સહેલાઈથી સરળતાથી મળશે. ગુસ્સો આવે તો ગુસ્સો નહીં કરવો, આમ કરી દેવું, આમ કરી દેવું, આમ કરી દેવું, માફ કરી દેવો, પણ નહીં, હું ભગવાન આત્મા છું બસ, આટલી જાગૃતિ રાખો બસ, પછી ગુસ્સાવાળું ચક્કર ત્યાં પૂરું થઈ ગયું. ગુસ્સાવાળું ચાલી ગુસ્સો જો તમે આવા છો, 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 મને તમારા પર ગુસ્સો આવે, તમે પ્રવચનમાં મોડા આવો તો મને ગુસ્સો આવે, હવે મારે શું કરવું, ગુસ્સાને બહાર કાઢવો કે ગુસ્સાને દબાવીને રાખવું, તમને પૂછ્યું તો મને બતાવો. તો જો તમને બહાર કાઢું ને તો એ અંદર દબાવીને રાખવું, બંધ થવું મારાથી રેવાય ગયો તો હું આવતો બંધ થાવ, પછી કેટલું સહન કરવું, એટલે પછી મારે આવતો બંધ થાવ. એ જ વિચાર કરો, આ તમે આ જવાનું હતું ના ના ના, આ જ વાત આજે તમે સમજવા જેવી વાત છે, આ બહુ સૂક્ષ્મ છે, પણ આ બધા અપ્લાય કરશો ને આ એક ચાવી, આ દ્રષ્ટાંતથી તમે સમજી લેજો કે તમે મોડા આવ્યા, અત્યારે ગુસ્સો આવ્યો, હવે ગુસ્સો આવી તો રહ્યો છે અંદરમાં, ગુસ્સાનો ભાવ ઉત્પન્ન થયો છે, આ વ્યક્ત નથી થતો. ઘણી વખત આવું હોય કે મોટા મોટા વિદ્વાનો છે ને, મેં તો જોયું છે પ્રવચન આપતા હોય, પ્રવચન આપતી વખતે આમ પ્રવચન ચાલુ કરે છે, હવે માઇક ને મૂક્યું, હવે માઇક ચાલુ પ્રવચન ને એવી રીતે માનો કંઈક છેડો હલી ગયો હોય અને એવી રીતે માઇક બંધ થતું હોય, પછી ચાલુ થાય બંધ થાય, તો એ ગુસ્સો કરી ન શકે, પણ
આજે આજે અંદરમાં જે તે કારણ કે અત્યારે પ્રવચનકાર છે, જ્ઞાની વિદ્વાન તરીકે બેઠા છે, એના ગુસ્સો કરે તો કેવું લાગશે? એટલે કરી તો શકતા નથી, અને આમ થાય છે વચ્ચે વચ્ચે માઇક છેડા છૂટાવે છે. વ્યવસ્થા સારી કરો, તમે બોલાવો છો, આવી વ્યવસ્થા કરો છો, એટલે અંદરમાં બધા ભાવ થાય છે. તો આવું કે તમે આવ્યા, હવે ગુસ્સો તો આવ્યો કે તમે મોડા આવ્યા, હવે આવું કેવું કે બધાની વચ્ચે આટલો ગુસ્સો કરવો કે? તો આ ભાવ ત્યારે એ જાગૃતિ, હું ભગવાન આત્મા છું, ગુસ્સો મને આવ્યો, હું ભગવાન આત્મા છું. તો હું ભગવાન આત્મા છું, હા, આવું એમાં ગુસ્સો જતો કે જતો રહી, કેમ જતો રહી? તો સાંભળો કે તમે મોડા આવ્યા એટલે આ મારું અટેન્શન તમારા ઉપર ગયું ને, તો ગુસ્સો આવ્યો, તમે મોડા આવ્યા. હું ભગવાન આત્મા છું, તો હું ભગવાન આત્મા છું, હું તો આત્મા છું. આ જયારે મેં વિચાર કર્યું ત્યારે અટેન્શન ક્યાં ગયું? આત્મામાં. તો અટેન્શન આત્મામાં, તો તમારા ઉપર જયારે જતું હતું ત્યારે ગુસ્સો આવતો હતો, તો આત્મા ઉપર અટેન્શન આવ્યું તો ગુસ્સો જે આવતો તે બંધ જ થઈ ગયો. એટલે ગુસ્સો આવે ત્યારે ગુસ્સો નથી કરવો, નથી કરવો એમ નહીં, હું આત્મા છું તો ગુસ્સો ઓટોમેટિક બંધ છે. કારણ કે આવતો તો ત્યાં ધ્યાન જતું હતું એટલે, અને ધ્યાન ઓટોમેટિક ડાયવર્ટ થઈ ગયું, તો ગુસ્સો આવે કેવી રીતે? આવે સ્વના લક્ષ્ય ક્યારેય વિભાવ ઉત્પન્ન થાય નહીં, અને પરના લક્ષ્ય સ્વભાવની પ્રાપ્તિ ક્યારેય થાય નહીં. પરના લક્ષ્ય ક્યારેય પણ સ્વભાવની પ્રાપ્તિ થાય નહીં, અને સ્વના લક્ષ્ય ક્યારેય પણ વિભાવ ભાવ ઉત્પન્ન થાય નહીં. નિયમ 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 સહી કરી દઈશ. અભ્યાસ આ જે કીધું ને અત્યારે આ જ અભ્યાસ ના બળ પર હશે. ભલે તમે દિવસમાં એક વાર પણ શરૂઆત કરો, શરૂઆત સાચી કરો, પેલો ઘરો સીધો ઉભો, એક બોલ્યા વગર નથી રહેવાતું. એટલા માટે, કારણ કે તત્વ વિચાર નું બળ જે છે ને, મેં તમને દોશી ની વાત કરી હતી એક વાર, તમને યાદ છે? કે દોશી કે જે પૈસા વ્યાજ પર આપે છે ને એને મારી નાખવાનો ભાવ આવે છે. આ વિચાર 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 ક્રિયા રીતે પરિણમી લાખો મારી દીધો. એ માર્યો ક્યાં? પેલાના જે વિચાર હતા ને બધા અંદર 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 એ સ્ટ્રોંગ થતા હતા. એવો ઉભરો આવ્યો પછી. હા, એવું જ છે. હું આત્માનો આત્માનો અનુભવ, હું ન્યાય 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 આ વિચાર કર્યો ને, કોઈને બતાવ્યો નહીં, ભેગો થવા દીધો, ભેગો થવા દીધો, ભેગો થવા દીધો, ભેગો થવા દીધો. હું ન્યાય, હું ન્યાય, હું ન્યાય, બાર માં તો કાઢ્યો નહીં, હું ન્યાય, હું ન્યાય. એવો વિસ્ફોટ થઈ ગયો, કેવળ ન્યાય થઈ ગયો. એ પણ એમાં જ થાય છે, પણ એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે કીધું, આ પત્નો ની રક્ષા કરવા માટે ના આવ્યા હોત તો શું થશે? કઈ નતા, કેવળ જાણ તો થવાનું જ હતું, કેવળ જ્ઞાન તો થવાનું જ. એટલે કોઈ પણ વિચાર વિચાર જે આવે ને દિવસમાં, નાની નાની વાતથી આ શરૂઆત કરો. ભલે તમને અત્યારે આ શરીરના ઉપર એટલું બધો હજી આસક્તિનો મોહનો ભાવ હોય, હજી એટલું બધું નહીં થાય, કારણ કે માનીએ આનાથી જ મારું જીવન છે, આ હું મરી જઈશ તો મારું બધું. પણ નાની નાની વાત ઉપર ખાલી રોટલી બળી આ જોઈ ગયા ત્યારે પણ જાગે, હું તો જ્ઞાયક છું. આ રીતે અભ્યાસ શરૂ કરો, વાંધો નાની નાની વાત થી અભ્યાસ તો કરો. રોટલી બળી હું શરૂઆત કરો, હું જ્ઞાયક છું. વાઘ આવીને ખાઈ જાય ત્યારે હું જ્ઞાય, એ પછી પેલા મચ્છર આવી કરે હું જ્ઞાય. શરૂઆત શરૂઆત ત્યાંથી કરીએ કરીએ, ક્યાંકથી તો કરવી પડશે, નહી તો જીવન ના થાય. Thank you.
હું એ નથી જોતો. તમે જયારે પણ મને પૂછો છો ને ત્યારે તમારા પ્રશ્ન નથી જોતો. તમારી વૃત્તિઓ હજી અંદર માં કેવી પડેલી છે, તમે કેવા કેવા પ્રશ્ન કરો છો, એટલે અંદર માં તમારે કેવો કચરો ફર્યો છે, બહાર કયો કયો આવે છે. કારણ કે પ્રશ્ન ઉપર થી ખબર પડે તમે આ જ્ઞાયક ને કેમ પામવો એ બીજી બતાવો, બીજી કોઈ વાત નહીં. એ તો કોઈ દિવસ નહીં. કેવળ જ્ઞાન ને મારવા સુધી ના ભાવ, કેવળ જ્ઞાની ને આ જે ભાવ આવે છે ને આ બધું અંદર વાંધો નથી. આપણા અંદર ની વૃત્તિ ને તપાસવી આ પણ એક સ્વરૂપ છે કે અંદર માં જે વિકલ્પો જે ઉભા થાય છે, આપણે અંદર માં કેવું કેવું બધું ભરેલું પડ્યું છે, પ્રશ્ન પણ આપણને કેવા થાય છે, કેવા થાય છે. એટલે ભગવાન ના સમૂહ શરણ માં પણ જે ભગવાન ના માટે ભગવાન ના કેવા જ્ઞાન પ્રશ્ન પૂછે છે ને, એ પોતાની અંદર ની વૃત્તિ ને જ બતાવે છે. પણ એકાદ વખત આવે તો બરાબર, પછી રોજ આવે તો પછી ક્યારે બરાબર છે. એકાદ વાત નું આત્મા વાળું ક્યારેક આવે તો સારું, એ પણ એનો વારો આવે તો ક્યારેક એ બતાવો કે મારે ન્યાયક ને કેમ પામવો. આ બધા પ્રશ્નો એવા છે, ખરેખર મોટા ભાગના પ્રશ્નો એવા છે કે આપણા અપ્રયોજનભૂત છે આ ભૂમિકામાં. ખરે વાત કહું તો હું તમને બતાવી દઉં, આગળના આધારે બતાવી દઉં, શાસ્ત્રોમાં કયા પાના ઉપર કયા બધું તમને કહ્યું. પણ એનાથી એ કે આયુષ્ય એટલું આપણું ઓછું છે અને આપણે કામ જે કરવાનું છે એ કામ અધૂરું રહી જાય છે, એટલા માટે આ અભ્યાસ. દરેક સમયે આ જાગૃતિ ભલે એટલી હજી તડકા બપોરના બે વાગ્યાનો તડકો નથી, પણ આવા તડકામાં તો હજી એટલી જાગૃતિ નહીં. હું ન્યાય જ છું, હું વિચલિત ના થાય હું ન્યાય જ. બીજો કોઈ ગુસ્સો તમારા પર કરે તો અસર ન થાય, તો થાય અસર થઈ જાય, પણ ચાલો ગુરુ ગુસ્સો કરે તમારા પર તો એની પછી કમસે કમ અસર ન થાય, એટલી તો જાગૃતિ. એટલે અમુક ન્યાય ક્યારે પણ એ જાગૃતિનો અભ્યાસ ક્યાંકથી તો શરૂ કરવો પડશે. અને એક ગેરંટી કે એક પળ માટે પણ તમે જાગૃત રહી ગયા ને, અનંત કાળ માટે જાગૃત રહી ગયા. એક સમય કોઈની સાથે કોઈમાં એટલું નહીં થવાનું. એટલે આ જે ભાવ છે ને, પેલું કહે ને કે હાથી જાતો હોય, કૂતરા ભસતા હોય તો હાથી પોતે પોતાની મસ્તીમાં હોય. કૂતરો જેમ ભસ્યો તો કૂતરાની સામે હાથી નહીં ભસે, પછી એવી રીતે બળવાન નથી એમ નહીં, શક્તિશાળી નથી એમ નહીં, પણ તો પણ આમ ક્યાં લાગવું માથે, આ કૂતરાની સામે ક્યાં લાગ્યું, એ ક્યાં ને હું ક્યાં, એવો પણ ભાવ નથી. એ તો પોતાની મસ્તી માં છે, ખાક વાત એ છે. મારે આવવાની ક્યાં લાગુ, આને તમે આ મને ભલે ગાંધ, મારે આવવાની ક્યાં કહી દેવું એમ નહીં. પોતાની મસ્તીમાં એવો હોય કે ખબર પણ નથી રહેતી કોણ શું કહી ગયું. આ તો દુનિયાએ જોયું છે કે કૂતરો હાથીને ફસે છે, હાથીને તો ખબર જ નથી. આ વાત છે, એટલે દુનિયાએ જોયું કે મુનિ ઉપર ઉપસર્ગ થયો, મુનિને તો ઉપસર્ગ જ નથી, મુનિ તો ધ્યાનમાં લીન છે તો બીતી જાય. કારણ કે જયારે ખબર પડી ને કે ઉપસર્ગ થયો, ત્યારથી ઉપસર્ગ બંધ થઈ જાય. એક મોમેન્ટે ઉપસર્ગ બંધ થઈ ગયો, જયારે મુનિને ખબર પડે કે આ ઉપસર્ગ થયો તો આ ઉપસર્ગ બંધ થઈ ગયો. ઉપસર્ગ જ નથી પછી, ધ્યાનમાં લીન હોય ને કઈ ક્રિયા આવે તો એ ઉપસર્ગ. તમારે એક તમે 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 તમારા માટે એવો ભાવ ભાવ્યો ક્યારે કે મારા ઉપર ઉપસર્ગ થાય. આ ભાવે તો એ વાતને તો પ્રૂવ કરી દીધો કે બસ ઉપસર્ગ તો ત્યારે થાય જયારે શુદ્ધો કે ખાલી નો. એટલે ઉપસર્ગ થાય એ ભાવે કે આપણે ક્યારે આવે તો ઉપસર્ગ થાય, કારણ કે ઉપસર્ગ તો એને કહેવાય જયારે આત્મા ના ઘરમાં લીધું. ત્યારે ઉપસર્ગ થાય ત્યારે ત્યારે એ છે કે ઉપસર્ગ થયો. ખાસ વાત ઉપસર્ગ કહેવાય આ બધી જે ત્રણ ગતિના જીવો થકી ઉપસર્ગ થાય. બે
દેવ તિર્યંત નારકી. દેવકૃત ઉપસર્ગ હોય, તિર્યંત કૃત ઉપસર્ગ હોય, મનુષ્યકૃત ઉપસર્ગ હોય, નારકી કૃત ઉપસર્ગ ન હોય. ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવા માટે સમોસરમાં ત્રણ ગતિના જીવ આવે છે, દેવ તિર્યંત ને મનુષ્ય. અને જે સાંભળવા માટે આવે છે એ જ ઉપસર્ગ કરવા આવે છે. જે સાંભળવા નથી આવતા એ ઉપસર્ગ કરવા નથી આવતા. ત્રણ ગતિના જીવ ઉપસર્ગ કરે, ત્રણ દ્રષ્ટાંતો પ્રસિદ્ધ છે. આ એક દેવકૃત ઉપસર્ગ, મનુષ્યકૃત ઉપસર્ગ અને તિર્યંચકૃત ઉપસર્ગ. આ પદ્માવતી દેવ, આ સંવરનામના દેવ, આ દેવકૃત ઉપસર્ગ હતો મુનિ ઉપર. દેવકૃત ઉપસર્ગ, મનુષ્યકૃત ઉપસર્ગ હોય. વ્યાસરાણી રાજાએ જે ઉપસર્ગ કર્યો મુનિ પર, એ મનુષ્યકૃત ઉપસર્ગ. અને ત્રીજું તિર્યંચકૃત ઉપસર્ગ, જે આ સુકુમાર મુનિને કેવી રીતે દયા શિયાળી એના બે બચ્ચાને એવી રીતે આવીને ખાઈ જાય ને આ બધા તિર્યંચકૃત ઉપસર્ગ. અને ત્રણેયમાં સ્થિતિ પોતે પોતાના ધ્યાનમાં હતા. દેવ ગતિમાં અનુકૂળતા છે, અનુકૂળતા છે, પણ સુખ નથી. એટલે સ્વર્ગમાં જવાનો જે ભાવ એમ આવે ને, ચાર ગતિમાં કઈ ગતિ સુગતિ ને કઈ કુગતિ, દેવ ગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ, નરક ગતિ, આમાં ચારમાં કઈ સુગતિ કઈ કુગતિ અને મનુષ્ય ગતિ એ સુગતિ, બાકીની ત્રણ કુગતિ. દેવ ગતિ કુગતિ કુગતિ. ચાલો તમે કીધું, જ્યાં સુધી જીવ એમ માને છે કે અમુક ગતિ સુગતિ ને અમુક કુગતિ, ત્યાં સુધી એ સંસારમાં ભમે છે. જ્યારે એમ માને કે સંસારની ચારેય ગતિ કુગતિ અને એક મોક્ષ માત્ર એ સુગતિ સંયમ ગતિ, ત્યારે એ આ સંસારથી છૂટે. અને જેટલું માનતો છે કે આ સુગતિ થાય છોડી શું કામ. માનવાની વાત છે એ તો પછી દીવ ગતિ માંથી તમારે બધા પુણ્ય ખાલી કરીને જ મોક્ષે જવા છે. અહીંયા તો પુણ્ય એવા ખાલી થતા નથી, દેવ લોકમાં જવું પડશે જો એવા પુણ્ય બાંધ્યા છે તો. પણ વાત એ છે કે માને તો એમ કે ચારેય ગતિ કુગતિ છે, કારણ કે ચારેય ગતિ દુઃખરૂપ છે. ગરીબો એ દુઃખી કે ધનવાન એ દુઃખી, બધા દુઃખી છે. એમાં આપણે માની બધા દુઃખી છે, તો એ રીતે આ છે. નારકી દુઃખી, દેવે દુઃખી, અને ગરીબ જે ગામડામાં રહેતો એ દુઃખી વધારે કે કરોડપતિ વધારે દુઃખી. બસ હમણાં જો કરતા પેલા દેવ ના વધારે દુઃખી. આ તો સીધો ગરીબ છે, કરોડપતિ થવું બધાને ગમે છે ને, જાગૃતિ જ્યારે એ કોઈ પણ પરદ્રવ્ય ની અવસ્થા ને કોઈ પણ ઘટના ને આપણે જે મહત્વ આપ્યું, જાણનાર કે જે દ્રશ્ય નજર ની સામે આવે છે, ત્યારે એ દ્રશ્ય, તે દ્રશ્યમાં પોતે ઊંડો ઉતરે પણ નહીં, નથી દૂર પણ ભાગે, જેમ છે તેમ ત્યારે જાગૃતિ કે હું આ છું, હું ભગવાન આત્મા છું. દરેકે દરેક સ્થિતિમાં જાગૃતિ જ્યારે તમારી પાસે કોઈ એવી કોઈ વસ્તુ તમને મળે છે, કોઈ વસ્તુ તમારી દૂર જાય છે,
જગત માં કોઈ વસ્તુ હોય તો એની જે ખાસ નહીં મારે આ કેવું આ કેવું આ કેવું ત્યારે જાગૃતિ. હું ભગવાન આત્મા ન્યાયક, ન્યાયક થી મહાન આ જગત માં કઈ નથી. એટલે આમ લોકમાં કહીએ ને કે એક ભાઈ છે જે મારો પાસપોર્ટ માંગે છે, મને તમારો પાસપોર્ટ થોડા દિવસ માટે આપો. તમે ઘણી વાર મને સલાહ આપતા ને કાંડા કાપીને આપતા નહીં. આપડે કાંડા કાપીને અપાય ને આવું ન કરાય લાગે. આપણે જાણીએ છીએ એની મહિમા, આ આપી દીધું કાંડા કાપી નાખ્યા એની મહિમા જાણીએ છીએ ને, એની મહિમા જાણીએ છીએ. આ તો હું ભગવાન આત્મા, મારાથી મહાન જગત માં બીજું કઈ નહીં કઈ નહીં. અને આ કાંડું કાપી કોઈને એનો ભાઈ, એટલે આ વાત છે પોતાની મહિમા. હું આ, હું આ, એ પોતાનો મહિમા ભાવ. આનાથી મહાન કઈ નથી. કારણ કે પેલું તો ખાલી એ છે કે આ જે પોતાનો સ્વભાવ છે, આ સ્વભાવ સ્વભાવ આ સ્વભાવ પરમાં જાય. સ્વભાવ કોઈ એવી જગ્યાએ જતો રહે, આ જ્ઞાન સ્વભાવ આને જાણે, આને જાણે, આને જાણે, આને જાણે, વિકલ્પોને જાણે, કસાયોને જાણે, પોતાને ન જાણે, પરમાં ગયો ને, એવી જગ્યાએ ન જવું જોઈએ. આ પાસપોર્ટ જે છે ને, એ પાસપોર્ટ ના બળ છે, એક એવો આધાર છે કે એ આધાર એક એવો છે કે જેના બળ પર આપણે અમેરિકા જઈ શકીએ છીએ. તો અમેરિકા જઈ શકીએ એવો જે આધાર છે કે આ પાસપોર્ટ, એ કોઈ ન અપાય તો આ જ્ઞાન એક આપણો પાસપોર્ટ છે કે જેના પર મોક્ષે જવાનું છે, એ મોક્ષ નો પાસપોર્ટ છે. અને એ કોઈ ને અપાય, એ વિકલ્પો ને અપાય, એ જ્ઞાન, એ કસાયોમાં જ્ઞાન લઈ જવાય, એ બધાને અપાય, કાંડા કાપી ન અપાય. અંદર માં એવી પીડા થતી હોય, એવો કમરનો કમરનો દુખાવો થતો હોય, અને કોણ કોઈ ખબર કાઢવા માટે આવ્યું, આ આવ્યા. અચ્છા, પછી એની પાછળ કોઈ બીજું હોય, હવે ત્યાં પાછળ કોણ છે એક આપણે જોવાના ભાવ થાય. અરે આ દુખાવો, આ દુખાવો, આ દુખ્યું દુખ્યું, અરે કેવું આવે ને જાય મારે શું લેવા દે, આ દુખાવો માટે, આ દુખાવો માટે. એ બધું જ અનુભવ આઈનો જ કરીએ આ માટે, આ માટે. જગતને દેખીએ તો છીએ પણ અનુભવ અહીનો કરીએ. તો તમને જયારે નજરમાં, મારી નજરમાં તમે આવ્યા ત્યારે અનુભવ અહીનો કરું, હું ભગવાન આત્મા. તમે મને મળ્યા, હું ભગવાન આત્મા. જે પણ વસ્તુ નજરની સામે આવી, તરત કે યાદ, હું ભગવાન આત્મા. રોટલી સામે આવી ત્યારે જાગૃતિ, હું ભગવાન આત્મા. હું કોણ એની યાદ રહી. કારણ કે રોટલી એ ખબર પડી, એ રોટલીનું તમને ભાન છે ને, રોટલી, તો એ વખતે એ ભાન પણ રહેવું જોઈએ કે હું ભગવાન આત્મા. કારણ કે એના ભાનમાં હું પોતે પોતાનું ભાન ન ભૂલી જાઉં. આ યાદ, આ જાગૃતિ, એ વાત અહેસાસ થવો જોઈએ. મને એ ખબર પડે કે આ શાંતિભાઈ છે એ મને ભાન છે ને, અને એ વખતે પછી તરત જ હું આવી જાઉં, હું ભગવાન આત્મા. કારણ કે એવું ન થાય કે બીજાના ભાનમાં હું પોતાનું જ ભાન ભૂલી જાઉં. અને મોટા ભાગે તો આ જ થયું છે અનાદિથી, કે પોતાનું તો એક પણ માટે પણ ભાન નથી કે હું કોણ, અને બીજા બધાનું ભાન છે, આ કોણ છે, આ કોણ છે, આ કોણ છે, હું કોણ એ ખબર નથી. મોટા એ જ છે, પોતાની પાસે બધાના નંબર લખેલા હોય મોબાઈલ નંબર, બધા સેવ કર્યા, પોતાનો નંબર સેવ કર્યો જ નથી. અને ક્યારેક કરે પણ ખરો, ભૂલ થી વાળો કરે, તાય પણ ખરો, એંગેજ જ આવે છે, એટલે પછી બંધ કરી દીધો કરવાનો. આત્મમાં જવાની કોશિશ કરી પણ મળ્યો જ નહીં. ભગવાન આત્મા જાણે કે હું ભગવાન આત્મા છું. આ જાગૃતિ, હું મારું સામે મહાવીર ભગવાન હોય, પારસ ના ભગવાન ની મૂર્તિ, મહાવીર ભગવાન ની મૂર્તિ, એ મૂર્તિ ના દર્શન કરું, ભગવાન ના દર્શન કરું, એ બધું મને ભાન છે કે આ કોણ છે, ત્યારે એ ભાન ન ભૂલી જાઉં કે હું ભગવાન આત્મા છું.
ભગવાન ના ભાન માં પોતાનું ભાન ભૂલે તો પાપ, મિથ્યાત્વનું ઘોર પાપ. કે બીજા પછી ભગવાન પણ હોય, આ મહાવીર ભગવાન ને આ પારસનાથ ભગવાન, કે આ પારસનાથ ભગવાન ના વંદન કરે, મહાવીર ભગવાન ને વંદન કરે એ વખતે ભાન ભૂલી જાવ કે હું ભગવાન આત્મા, તો પતી ગયું આ મિથ્યાત્વ નામનું પાપ કર્યું. કારણ કે મહાવીર ભગવાન પણ પોતાનું ભાન ભૂલતા નથી, ભલે લોકો લોકોને જાણે પોતાનું ભાન. આ અભ્યાસા કરવા, હું ભગવાન આત્મા. શરીર ને તમે કોઈ પણ ક્રિયા કરતા હો, સાબુ સાબુ શરીર લાગતો હોય, સાબુ લાગતો હોય, ત્યારે એ જાગૃતિ હું ભગવાન આત્મા. કપડા પહેરી હું ભગવાન આત્મા. જો ભોજન કરીએ હું ભગવાન આત્મા. બોલીએ હું ભગવાન આત્મા. ત્યારે હું ભગવાન આત્મા, હું આત્મા જાણનાર. પછી ખબર હોય ભગવાન આત્મા એટલે કોણ પડે, ભગવાન આત્મા હોય જાણનાર, ભટકતી આત્મા જેવું લાગે છે. ભગવાન આત્મા એટલે કોણ, જાણવા રૂપે પરિણમી ને જાણવા રૂપે ટકી રહેનારો એવો ભગવાન આત્મા. આ વાતો હું ભગવાન આત્મા જાણનાર. હા ખરેખર મેડમ, હવે તમે આમ બરાબર ગાડી પાછા ઉપર આવી આવશે, તમારા પર મને શ્રદ્ધા છે. આ બધા ઉપર છે, આ પામવા વાળા જીવ છે તો જઈ આવે, નહીં તો આ 1.25 કરોડ ની મુંબઈ ની વસ્તી માં આ આંગળીના વેઢા પર ઘણા એવા આટલા જીવ આ ભગવાન આત્મા ની વાત સાંભળે કે મહાવીર ભગવાન ના ભાન માં પોતાનું ભાન ભૂલી જાય તો પાપ છે. આ સાંભળવા માટે હિંમત હોવી જોઈએ, હિંમત કહેવાની પણ હિંમત હોય. અને એક વાર સાંભળી લે પણ બીજી વાર પછી આવે ને, આજ તમે આવા અવતારો છો એ અંદર માં કઈ ખૂણે ખૂણે એક તમારું ભવિતવ્યતા એવી લખાયેલી છે કે 2 વર્ષે 5 વર્ષે કઈક આત્મા મળવાનો છે ને, તો આજે આ ગમે છે સાંભળવું. જાગૃતિ રહી બસ હું ભગવાન આત્મા, આ પોતાની વિસ્મૃતિ ન થાય. અને એ ભગવાન આત્માની જાગૃતિ માટે આ 3 લોકનું સમર્પણ ને બલિદાન પણ આપી દેવું પડે કે આ 3 લોક કોઈ છીનવી લઈ જાય, લે ભાઈ હું ભગવાન આત્મા. આ તૈયારી એ મારું નથી, તૈયારી કોના કોઈ પણ ટક્યા છો તો ઠીક, નહી તો આ ભરે લઈ લો, કોઈક તો મૂકી જશે. એનો આશ્રય પણ લેવા જેવો નથી. ધન્યવાદ. પરાધીનતા તો એટલી જ છે, વિમાન હોય કે પગ, બે માં પરાધીનતા તો પર છે ને, શરીર પર છે, વિમાન પર છે, શરીર પર છે, અને બેનું પરાધીન થવું એ પરાધીનતા છે. બરું પરાધીન થવું એ પરાધીન. હજુ થોડીક બાકી છે, આપણે વાંચવાનું એ આપણે આવતી વખતે લઈશું.